ખાદરા તાલુકાના રણુ ગામેથી સાવલી તાલુકાના ગોઠડા ગામે ભાણીના લગ્નમાં મોસારામાં આઈસર લઈને ગયા હતા જ્યાંથી પાછા ફરતા સાંજે મવડ અને રણુ રોડ ઉપર સામેથી રેતી ભરેલ ડમ્પરના ચાલક બેફામ ગતિએ હંકારી આઈસરને અથડાવી હતી જેમાં આઈસરમાં બેઠેલી છ મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે છ લોકોને હોસ્પિટલ ખસેડતા સમયે મોત નીપજ્યા હતા આ બનાવમાં સમગ્ર પંથકમાં માતમ છવાઈ જવા પામ્યો હતો પાદરાના રણુ ગામે રહેતા અબ્બાસભાઈ હિંમતભાઈ ચૌહાની ભાણીના લગ્ન સાવલીના ગોઠરા ગામે શનિવારના રોજ યોજાયા હતા જ્યાં રણુ ગામેથી મહિલાઓ અને પુરુષો આઇસરમાં બેસી સવારે ગોઠરા ગયા હતા જ્યાં મોસારું પટાવીને સાંજે રણુ ગામે આઇસરમાં પરત ફરી રહ્યા હતા અને મહુવરથી રણુ વચ્ચે પસાર થતા હતા ત્યારે સમયથી એક ડમ્પર બેફામ ગતિએ આવી રહ્યું હતું જે ડમ્પરના ચાલકે કાબુ ગુમાવી દેતા આઈસરને ધડાકાભેર અથડાડી દેતા આઈસરનું એક બાજુનું પડખું ચીરાઈ ગયું હતું આઈસર ટેમ્પોમાં સવાર છ વ્યક્તિઓના સ્થળ પર જ મોત થયા હતા અને વીસ ઇજાગ્રસ્તોને એકસો માં પાદરા અને વડુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તો પૈકી અન્ય છ ના મોત થતા અકસ્માતમાં કુલ બાર લોકોના મોત નીપજ્યા હતા મૃત્યુ પામનાર પૈકી દસ મહિલાઓ છે આ બનાવની જાણ નજીકના ગામોમાં થતા લોકોના ટોરા ઉમટી પડ્યા હતા અને રોડ ઉપર થતા હોસ્પિટલમાં લોકો પહોંચી ગયા હતા ધારાસભ્ય જયસ્પાલસિંહ પઢરિયા પણ હોસ્પિટલ પહોંચીને સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો પોલીસે સ્થળ ઉપર પહોંચીને સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો અને ડમ્પર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડમ્પરે ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ ભાગી ગયો હતો જો કે એક ગાડીના ચાલકે તેનો પીછો કરવાની કોશિશ કરતા તેને પણ અડફેટે લેવાની કોશિશ કરી હતી પરંતુ તે બચી ગયો હતો જ્યારે ડમ્પર ચાલક નશામાં વાહન ચલાવી રહ્યો હોવાની પ્રબળ શંકા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી પાદરા જંબુસર તરફ જવાનો રસ્તો ફોરલેન ન બનવાથી આ રોડ ઉપર દર વર્ષે અંદાજે સો લોકોના મોત થાય છે અને 400 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થાય છે વર્તમાન ધારાસભ્ય સિંહ અને પૂર્વ ધારાસભ્ય આ અંગે અનેક વખત રજૂઆત કરી છે છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે પાદરાના ધારાસભ્યએ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે કેમેરામેન સામી સેહત સાથે બીજલ પટેલ ન્યૂઝ વડોદરા